નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં આવેલ ખોડિયાર નગર થી રામદેવ નગર પાસે થોડાક જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીના દજાગરા જોવા મળે છે. બીજી બાજુ સાંસદ અને કમિશનર શ્રી વરસાદી કાંસો માન ઉતરીને કોર્પોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં થોડાક જ વરસાદમાં કેટલી જગ્યા પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીને વિનંતી કરવામાં આવી હતી કે પ્રિમોન્સૂન કામગીરી કરનાર તમામ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ ન કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે, અને જે તે જગ્યા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા હોય તેવા તમામ વોર્ડ ઓફિસરોને તાત્કાલિક સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. વડોદરા શહેરમાં આવેલ જે રામદેવનગર થી ખોડિયાર નગર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા આજે ઘણા વર્ષોથી છે, પરંતુ અહીંના સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય શું ધ્યાન આપે છે એ સમજાતું નથી. હાલ વડોદરા શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે, પરંતુ આ રૂપિયા ક્યાં ગયા છે એ સમજાતું નથી. એટલે કહી શકાય કે વડોદરા સ્માર્ટ સિટીના નામ પર જે ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એને વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી ને વિનંતી છે કે આ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તેનું બિલ પાસ ન કરવું જોઈએ, સાથે સાથે તેઓને દંડની જોગવાઈ પણ કરવી જોઈએ. કારણ કે જ્યારે આમ નાગરિક માસ્ક નથી પહેરતો તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. તો આજે તમે જોઈ રહ્યા છો કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અમારા ધંધા રોજગાર બંધ છે, તો હવે આ લોકોને જે રોજગારી કોણ આપશે? કહેવાનો મતલબ અમારો એક જ છે કે વડોદરા શહેરની અંદર એક નોર્મલ વરસાદની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવાની સમસ્યા જે સિલસિલો યથાવત છે, એટલે જે પણ અધિકારી હોય, જે પણ સુપરવાઇઝર હોય, તેઓ તમામને એક સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.